નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા બે દિવસની અંદર સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે. આ સિવાય કચ્છ વિસ્તાર, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. પરંતુ મિત્રો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે હુક્કા બોલાવી દીધા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં વરસાદે હુક્કા બોલાવ્યા. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. ત્યારે મિત્રો, આજે ખાસ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવી હતી, આ સિસ્ટમ હજુ પણ મજબૂત જ છે અને હજુ વધુ મજબૂત થશે અને ડીપ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે છે. ત્યારે આ સિસ્ટમ ગુજરાતથી થોડી દૂર ઉત્તર બાજુ પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર છે. એટલે આજે ખાસ કરીને ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો કચ્છ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારી શક્યતા રહેશે. ખાસ કરીને મિત્રો, બપોર પછી ગુજરાતમાં કચ્છ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. ત્યારબાદ શુક્રવારે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે મિત્રો, બીજી ખાસ અપડેટની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ સિસ્ટમની અસર હજુ પૂરી નથી થઈ ત્યાં બંગાળની ખાડીમાં આગામી શુક્રવારે નવું લો પ્રેશર ઊભું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને ઓફશોર ટ્રફની લાઇન દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી જોવા મળતી હોવાથી આગામી દિવસોમાં ફરી વખત ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ નજીકના દિવસોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ખાસ કરીને કચ્છ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે અને ત્યારબાદ શુક્રવાર અને શનિવારે છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ રહેશે અને ફરી વખત નવી સિસ્ટમ જે ઉદ્ભવવાની છે તો મિત્રો, આગળના વિડીયોમાં છે આ સિસ્ટમ વિશે આપણે ખાસ નવી માહિતી આપીશું. ત્યાં સુધી આપણા વિડીયોને ખાસ જોતા રહેજો અને ચેનલમાં નવા હોવ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.